નમસ્કાર બાળકો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 2ના સ્વાધ્યાય વિશેની વાત કરીશું. દિલ્હી સલ્તનતનું સ્વાધ્યાય. તો એમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, દિલ્હી સલ્તનતના ચહલગાન ચારગાનની સ્થાપના કોણે કરી હતી? તો એમાં જવાબ આવશે ઇલ્તુતમિશ. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો એ તો આપણે બધા જાણીએ જ છીએ, રજિયા સુલતાન. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો એમાં પણ આપણે કહેવતો જાણીએ છીએ, મોહમ્મદ તુગલક જેવી વાતો ના કર, એવું આપણે કોઈને કહીએ છીએ. તો એમાં જવાબ આવશે મોહમ્મદ તુગલક. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો વિજયનગર સામ્રાજ્યની સ્થાપના બી હરિહર રાય અને બુક્કારાય બંને કરી હતી. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, ઢાઈ દિન કા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલી? તો અજમેરમાં આવેલી છે. બીજું, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો? તો એમાં સુલતાન એ શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં હતો. એનો જવાબ આવશે સુલતાન. ત્રીજી ખાલી જગ્યા, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો? તો લોદી વંશી એ છેલ્લો વંશ હતો સલ્તનત કાળમાં, અને ઇબ્રાહિમ લોદી એ એનો અંતિમ શાસક હતો. પછી શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું? તો અલાઉદ્દીન ખલજી. બરાબર, એણે શ્રીનગર વસાવ્યું હતું. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. કુતુબ મિનાર ક્યાં આવેલ છે? તો દિલ્હીમાં આવેલ છે. બીજો પ્રશ્ન, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું, જેમાં ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને દિલ્હીમાં મુઘલ સામ્રાજ્યના પાયા નખાયા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? તો અલાઈ દરવાજાનું નિર્માણ એના આગળના નામ પરથી જ આપણે જાણી શકીએ છીએ કે અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું. ચોથું, બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો જફરખાન, એમણે બહમની વંશ તો સ્થાપ્યું જ હતું, પણ જોડે જોડે બહમની રાજ્યની સ્થાપના પણ કરી હતી. ત્યારબાદ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એ આપણે જોઈએ. તો તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? તો તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૈનપુર, ફિરોજપુર, ફતેહાબાદ જેવા તુગલક સમય દરમિયાન દિલ્હીની આસપાસ શહેરો વસાવવામાં આવ્યા. બીજો પ્રશ્ન, સલ્તનત સમયમાં સ્થાપત્યનું વર્ણન કરો. તો સલ્તનત સમયમાં જે સ્થાપત્ય હતા એ ભારતમાં ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત કરી હતી. કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી કૃતિઓ તૈયાર થઈ. અને કુતુબ મિનાર, ઢાઈ દિન કા ઝોપડા, અલાઈ દરવાજા, બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો વગેરેનો સમાવેશ તેમાં થાય છે. ત્રીજો પ્રશ્ન, કૃષ્ણદેવ રાય વિશે ટૂંકમાં માહિતી આપો. તો તે તુલુ વંશ અને વિજયનગરનો શ્રેષ્ઠ રાજવી અથવા શાસક સાબિત થયો હતો. તેણે રાજ્યનો વિસ્તાર કરવા ઘણા યુદ્ધો કર્યા,
મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર કર્યું અને વિજયો હાંસલ કર્યા. તેણે વહીવટીતંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેણે રાજ્યોમાં તળાવો, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ કરી. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ગ્રંથો લખ્યા હતા અને કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભૂત તરીકે ઓળખ પામ્યા હતા. આગળના સ્વાધ્યાય માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.